સગામપુરાના શેખ પરિવાર રાંદેર ખાતે રહેતા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા અને તસ્કરો તેમના ઘરમાંથી રૂપિયા 1.65 લાખની રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાઈ છે. સગરામપુરા ગોલકીવાડ સ્થિત ટપાલ મંડપના ગોડાઉનની બાજુમાં ઘર નંબર 2, 39, 37ના પહેલા માળે રહેતા મોહમ્મદ ઇકબાલ ગુલામ હુસેન શેખ ડ્રાઇવિંગના કામકાજ સાથે સંકળાયેલા છે. રાંદેર ખાતે રહેતા તેમના સંબંધીને ત્યાં પુત્રીના લગ્નની તારીખ નક્કી કરવાનો પ્રસંગ રાખ્યો હોવાથી તેઓ સાંજે 6 વાગ્યે ઘર બંધ કરી પરિવાર સાથે રાંદેર ગયા હતા અને જમી પરવારી 11 વાગે પરત થયા હતા. દરમિયાન સમયગાળામાં કોઈ અજાણ્યો તેમના ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસ્યો હતો અને લોખંડના કબાટનું ખાનું કબાટમાં જ રાખેલી ચાવી વડે ખોલી લોકરમાં મૂકેલા રોકડા રૂપે 1,65,000ની મત્તા ચોરી ગયો હતો. જે મામલે મોડી રાત્રે મોહમ્મદ ઇકબાલ શેખે અઠવા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી. મોહમ્મદ ઇકબાલ. મોહમ્મદ ભાઈ ક્યા હુઆ હૈ, આપ કહાં પે રહેતે હો? હું સગરામપુરા ગોલકીવાડ મેં રહેતા હું ઓર શાદી કે લીએ મેં એક તારીખ લેને ગયા થા રાંદેર વાઇફ કે સાથ ઓર 8 યા 9 કે દોરાન મેં દરવાજે કા તાલા તોડા મેઇન ગેટ કા ઉસકે બાદ અંદર ઘૂસ કે તિજોરી કા તાલા ખોલા હૈ ઓર ઉસમે સે લગભગ 1.75 જેસે પૈસે લેકે ફરાર હો ગયા. કેસે લોગ અંદર આયે થે? વો લોગ કેસે આયે થે યે પતા નહીં હૈ લેકિન સીડી પૈસે આયે થે જેસા કોટે વૈસે ઓર વો દોરાન મેં યેને મતલબ દરવાજા કા તાલા તોડ કે અંદર ઘૂસે થે. જે પૈસે ઓર દૂસરા કુછ સામાન ગયા હૈ? નહીં ખાલી સિર્ફ પૈસે હી ગયે 1.75 જેસે ગયે.